लास्ट लेक्चर में आपणे यंग लेवल्स फीट प्रयोग कम्प्लीट कर्यो बराबर एना आनी अंदर प्रकाशित सलाका केवी रीते रचाय अप्रकाशित सलाका केवी रीते रचाय बधी चर्चा करी सलाकानी ओवड़ा एक सलाकानी कोणीय ओवड़ो बराबर त्यार पछीनो टॉपिक छे हवे बराबर के विवर्तन डिफ्रेक्शन सौप्रथम विवर्तन पहेला तो कहेवाय कोण ज्यारे तरंगोने कोई अड़चन अथवा स्लिट माथी पसार होती वक्ते वाका वड़वू पड़े तो तरंगोना आ वाका वड़वानी घटना ने शू कहेवामां आवे छे विवर्तन कहे छे विवर्तननी शोध विवर्तननी शोध सौ प्रथम ग्रीमाल्डीए करी छे विवर्तन विवर्तन दरेक प्रकारना तरंगोमां जोवा मळे छे दरेक प्रकारना तरंग एटले के पाणीनी सपाटी पर रचाता तरंगो के द्रव्य तरंगो ध्वनि तरंगो प्रकाशना तरंगो विवर्तन नो आधार अड़चनना परिमाण अड़चनना परिमाण एटले के स्लिट नी पहोळाई અને તરંગ લંબાઈ પર છે વિવર્તનને સમજવા માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ ધ્વનિ તરંગો બરાબર છે ધ્વનિ તરંગો તરંગ સ્વરૂપે પ્રસરણ પામે દાખલા તરીકે આપણે કહીએ ઓરડાના દરવાજાની નજીક ઉભેલી વ્યક્તિને ઓરડાની દિવાલની બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સંભળાય છે પરંતુ તેને જોઈ શકતા નથી એટલે કે તરંગો દરવાજાની ધાર આગળથી વાકા વળી વિવર્તનની ઘટના સમજાવે છે સિમ્પલ રીતે તમે સમજી લો છો બરાબર દરવાજાની ધાર આગળ બરાબર આ દિવાલની બીજી બાજુ કોઈ વ્યક્તિ ઊભી છે મને મળું છું ને સંભળાવવાનું કારણ શું છે તો કે દરવાજાની ધાર આગળથી તરંગો વાકા વળી અને વિવર્તનની શું આપે છે ઘટના આપે છે બીજું ઉદાહરણ આપણે એ પણ જોઈ લઈએ સીડી તમે બધાએ જોયું છે સીડી પર જે રંગ આપણને જોવા મળે છે રંગ જોવા મળે છે તે શેના આધારે તો કે વિવર્તનના કારણે છે વિવર્તનના હજુ એક પ્રયોગ છે બરાબર છે બ્લેડનો છે એની ચર્ચા પછી કરશું આપણે બરાબર છે તો વિવર્તન એટલે શું બરાબર છે અને વિવર્તન કેવી રીતે આપણે અનુભવીએ છીએ એની આપણે ચર્ચા કરી આના માટે એક બીજો પ્રયોગ છે એ પ્રયોગને કહેવામાં આવે રિપલટેનનો પ્રયોગ આ રિપલટેનના પ્રયોગની અંદર શું હોય છે તો કે એક લાકડાની સીધી પટ્ટી ને પાણીની સપાટી પર આવર્ત રીતે ટેપ કરીને ઉપર નીચે દોલનો આપી રેખીય તરંગો મેળવવામાં આવે છે રેખીય તરંગો મેળવવામાં આવે છે આકૃતિની મદદથી આપણે એ રચના જોઈએ એક લાકડાની પટ્ટી છે લાકડાની પટ્ટીને આવર્તીને ટેપ કરી અને શું મેળવવામાં આવે છે રેખીય તરંગો મેળવવામાં આવે છે આ રીતે અને
એની વચ્ચે ઉડતા તરંગ લંબાઈ અને એની નજીક એક આ મીણબત્તીની મદદથી બરાબર છે એક સ્લીપની શું કરવામાં આવે છે રચના કરવામાં આવે છે. એક સ્લીપ છે સ્લીપ એવી અને સ્લીપ વચ્ચેના અંતરને આપણે સ્મોલ ડી કહીએ છીએ જે ડી બરાબર આપણે નિર્ગમન પામતો જે પ્રકાશ છે લગભગ આપણને કેવો મળશે રેખીય મળશે. કેવો મળશે રેખીય કારણ કે સ્લીપ ની પહોળાઈ અને બરાબર છે આ તરંગો બરાબર રેખીય તરંગ થોડો ફેરફાર બતાવ્યો રેખીય તો રેખીય જ મળે છે જ્યારે અહીંયા વધારે વાંકાવું પડે છે અને વિવર્તનની શું આપે છે ઘટના. તો આ પ્રયોગની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ. આનો મતલબ એમ થયો વિવર્તનનો આધાર, વિવર્તનનો આધાર સેના ઉપર છે કે સ્લીટની પહોળાઈ પર છે. આપેલ તરંગ લંબાઈ માટે, આપેલ તરંગ લંબાઈ માટે જેમ સ્લીટની પહોળાઈ ઓછી તેમ વિવર્તન વધુ કારણ કે વિવર્તનનો આધાર લેમડા બાય ડી ગુણોત્તર પર તરંગ લંબાઈ આપેલી એટલે અચળ થઈ ગઈ. જેમ તમે જોયું ડી નું મૂલ્ય ઓછું એમ વિવર્તન પણ જોવા મળશે વધારે કે લીધું. સ્લીપની પહોળાઈ ઓછી બરાબર એમ વિવર્તન વધુ એટલે વિવર્તનનો આધાર સેના ઉપર કહી શકીએ આપણે તો કે લેમડા બાય ડી ગુણોત્તર ઉપર છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય પ્રકાશ તરંગોની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ વિચારી અને ડી બરાબર 1 લઈ તો લેમડા બાય ડી ગુણોત્તર આપણને 6×10⁻⁷ ખૂબ જ નાનો મળે. આથી આ પ્રકાશના તરંગોમાં વિવર્તન શક્ય નથી. તો આના આધારે બરાબર છે આપણે બીજો વિવર્તનની વ્યાખ્યા આપી શકીએ. વિવર્તન બરાબર છે તરંગગ્રહના આ સ્લીપમાંથી તરંગગ્રહ જ્યારે પસાર થાય ત્યારે અમુક ભાગને ઝૂમ થવા દે છે, પસાર થવા દે છે બરાબર છે. એટલે બીજી વ્યાખ્યા એવી છે તરંગગ્રહના મર્યાદિત ભાગથી નિપજતી અસરને શું કહેવામાં આવે છે વિવર્તન કહે છે. વિવર્તન માટે આટલું ધ્યાનમાં લેવાનું છે વિવર્તનનો આધાર બરાબર છે લેમડા બાય ડી ગુણોત્તર ઉપર છે. જેમ લેમડા બાય ડી ગુણોત્તર વધુ એમ વિવર્તન થવા મળશે વધુ કારણ કે લેમડા બાય ડી ગુણોત્તર વધુ ક્યારે થાય કે સ્લીપની પહોળાઈ ઓછી એટલે જેમ સ્લીપની પહોળાઈ ઓછી એમ વિવર્તન થવા મળશે વધુ. એક સિમ્પલ રિપલ ટેન્કનો શું આપેલો છે પ્રયોગ આપેલો. ત્યાર પછી હવે આપણે બરાબર છે વિવર્તનના પ્રકાર વિશે વાત કરવાની છે. તો વિવર્તનના પ્રકાર, તો વિવર્તનના બે પ્રકાર આવશે બરાબર છે ફ્રેનલ વિવર્તન અને ફ્રોનોફોર વિવર્તન. ફ્રેનલ વિવર્તન કેને કહેવાય? ફ્રેનલ વિવર્તન માટે
બરાબર સાહેબ ઉદગમ લઈએ છીએ ઉદગમ એક્સલેશન સ્લીટની પહોળાઈ સંકલ તરંગ છે બરાબર છે આપાત કરીએ છીએ ત્યારબાદ એક પડદો છે આ પડદા પરનું બિંદુ જેને આપણે પી ઝીરો કહીએ પડદાનું નામ છે સી હવે બરાબર છે જે તરંગો આપાત કર્યા છે પી ઝીરો આગળ કેન્દ્રિત થઈ જાય કેવી રીતે કેન્દ્રિત થઈ જાય તો આના માર્ગમાં એક શું મૂકવામાં આવે છે લેન્સ લેન્સની મદદથી આપણે એને શું કરી દઈએ છીએ બરાબર છે આ રીતે પી ઝીરો આગળ શું કરી દઈએ છીએ સ્લિટ એબી
આની અંદર બરાબર છે સ્લીટ માંથી બરાબર છે દરેક આ બિંદુઓ છે ઉદગમ તરીકે વર્તે અને પોતાનામાંથી તરંગોનું સર્જન કરી શકે. એક સિમ્પલ આકૃતિ બનાવી છે આપણે મધ્યસ્થિક તમને સમજવા માટે. સૌથી પહેલું તો શું કહે છે આકૃતિમાં, આકૃતિમાં પડદા સી પરનો બિંદુ પી ઝીરો એ એબીના સ્લિટ એબીના લંબ દ્વિભાજક પર આવેલું છે. આ સ્લિટ એબીનો શું કહે છે લંબ દ્વિભાજક ઉપર પડદા પરનો બિંદુ શું આવેલું છે પી ઝીરો. હવે સ્લિટ એબીમાંથી ઉદ્ભવતા તરંગો સ્લિટેબીમાંથી આ બરાબર છે ઉદ્ભવતા તરંગ તરંગો સમતલને લંબરૂપે આપાત તરંગની દિશામાં થીટા બરાબર સુજા ઝીરો કોણે વિવર્તિત થશે. થીટા બરાબર ઝીરો એટલે જોઈએ તો તમે આ બરાબર અક્ષને શું થઈ જાય સમાંતર એટલે એવું બતાવે કે થીટા બરાબર કેટલા ઝીરો કોણે શું થઈ છે વિવર્તિત થાય છે. અને લેન્સની મદદથી પી ઝીરો આગળ શું થઈ જાય છે જોવાથી વધારે કેન્દ્રિત થાય છે. લેન્સની મદદથી શું થઈ જાય તો કે પી ઝીરો આગળથી કેન્દ્રિત થાય છે. એનો મતલબ બરાબર પી ઝીરો આગળ કેન્દ્રિત થાય તો આપણે સીધું લોજિકલી આવા તો ઘણા બધા તરંગો છે બરાબર છે તો જેટલું આ અંતર છે એટલું જ આપણે આ અંતર વિચારીએ છીએ. મતલબ આનો પ્રકાશીય સોરી પથ તફાવત જે છે બરાબર છે એ શું કહે કહે શૂન્ય કહે કહે કડા તફાવત પણ કેવો રહેશે સમાન થઈ ગયો. લેન્સની મદદથી પી ઝીરો આગળ કેન્દ્રિત થઈ છે અને કડા તફાવત કેવો રહે છે સમાન રહે છે તથા પથ તફાવત જોઈએ કહે છે પથ તફાવત બરાબર છે પથ તફાવત કેવું બને છે શૂન્ય. પથ તફાવત શૂન્ય ક્યારે થાય આગળ ભણી ગયા જયારે પથ તફાવત શૂન્ય થાય તો કયું વ્યતિકરણ રચાય સહાયક વ્યતિકરણ રચાય. સહાયક વ્યતિકરણ રચાય એટલે તીવ્રતા શું થાય મહત્તમ. તેથી બિંદુ પી ઝીરો આગળ કેવી તીવ્રતા તીવ્રતા મહત્તમ થશે. તેથી પી ઝીરો ને શું કહેવાય મધ્યસ્થ અધિકતમ કહે છે. મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી રીતે આને સમજવાનો પ્રયત્ન કર્યા તીવ્રતા કેટલી છે. તીવ્રતા માટેનું સૂત્ર છે આઈ બરાબર આઈ ઝીરો સાઇન આલ્ફા અપોન આલ્ફા નો હોલ સ્ક્વેર જ્યાં આલ્ફા બરાબર પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્બડા. આલ્ફા બરાબર પાઈ ડી સાઇન જો આપણે જોયું થીટા કેટલો લીધેલો છે ઝીરો થીટા ટેન્સ ટુ ઝીરો તો આલ્ફા ટેન્સ ટુ ઝીરો થાય. કેવી રીતે સાઇન ઝીરો ઝીરો તો પદ આખું ઝીરો થઈ જાય આલ્ફા ઝીરો થઈ જાય. તો લિમિટ આલ્ફા ટેન્સ ટુ ઝીરો સાઇન આલ્ફા અપોન આલ્ફા બરાબર શું થઈ જાય વન થઈ જાય. એક સૂત્ર છે બરાબર છે લક્ષ માટે બરાબર છેદ ઝીરો થાય તેના માટે સાઇન આલ્ફા બાય આલ્ફા જેટલો ખૂણો અહીંયા એટલો અહીંયા તમને જવાબ લખી શકાય મતલબ આ વન થઈ જાય. તો આઈ બરાબર આઈ ઝીરો ઇન્ટુ વન નો સ્ક્વેર થઈ જાય આઈ બરાબર આઈ ઝીરો. મધ્યસ્થ અધિકતમની જે તીવ્રતા છે બરાબર છે કેટલી થાય આઈ ઝીરો તેટલી થાય. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેટલી થશે આઈ ઝીરો ત્યારબાદ બરાબર છે તીવ્રતા ઘટતી જશે એ આપણે આગળના ટોપિકની અંદર ચર્ચા કરીશું. ચાલો ત્યાર પછીના ટોપિકની અંદર આપણે પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ કેવી રીતે રચાય છે હવે વ્યતિકરણની અંદર આપણે ભણી ગયા બરાબર છે. પ્રકાશિત સલાકા એટલે સહાયક વ્યતિકરણ હતું અને અપ્રકાશિત સલાકા એટલે વિનાશક વ્યતિકરણ હતું. એના કરતા તદ્દન ઉલટું છે બરાબર છે શરતની અંદર. તો જોઈએ આપણે પ્રથમ ન્યૂનતમ કેવી રીતે રચાય છે એની આખી ચર્ચા કરીએ. એની અંદર પણ બરાબર આકૃતિ સૌ પ્રથમ આપણે બનાવી દઈએ. આ એક સ્લિટ છે
સ્લિટ ના આપણે બે સરખા ભાગ કરેલા છે, તરંગો છે એ સમતલ તરંગ સમતલ તરંગો આપાત કરીએ છીએ, બરાબર છે. હવે જે આપણે અહીંયા થીટા બરાબર ઝીરો ખૂણે વિવર્તિત કર્યા હતા એને બદલે બરાબર છે થીટા ખૂણે વિવર્તિત કરવાના છે. કેટલા ખૂણે વિવર્તિત થઈ છે જોઈ રહી છે, કેટલા ખૂણે વિવર્તિત કરીએ છીએ આપણે થીટા ખૂણે, એના માર્ગમાં એક્સમુખી દ્રવમાં એવો લેન્સ લેન્સની મદદથી આ પડદા ઉપર કેન્દ્રિત થઈ છે, એ બિંદુને આપણે પી વન અંતર લખીએ છીએ. હવે સૌથી પહેલા આકૃતિના વર્ણનમાં આપણે એવું કહીએ છીએ બરાબર સ્લિટ એ બી માંથી બરાબર છે એક્સ પી ઝીરો સ્લિટ એ બી ના લંબ દ્વિભાજક સ્લિટ એ બી નો લંબ દ્વિભાજક તમે જોઈ રહ્યો છો XP0 એ થીટા કોણે વિવર્તન થતા તરંગોને ધ્યાનમાં લો. થીટા કોણે બરાબર આ કેટલા કોણે વિવર્તન થાય, થીટા કોણે વિવર્તન થતા તરંગોને ધ્યાનમાં લો. તો X એ સ્લિટ AB નું શું છે મધ્ય બિંદુ છે, તેથી AX બરાબર XB બરાબર થઈ જાય B બાય 2 અને બે ભાગમાં વહેંચાય છે. તેથી X વિભાગના તરંગો અને X થી B વિભાગના તરંગો જે કઈ તરંગો છે બરાબર છે આ એ ગૌણ ઉદગમ તરીકે વર્તશે, પોતાનામાંથી તરંગોનું ઉત્સર્જન કરી અને લેન્સની મદદથી પડદા પરના P1 બિંદુ આગળ શું થાય છે કેન્દ્રિત. તો આ તરંગો લેન્સની મદદથી પડદા પરના બિંદુ P1 આગળ કેન્દ્રિત થાય છે, પડદા પરના બિંદુ P1 આગળ કેન્દ્રિત. ન્યૂનતમ રચવા માટે આપણે એક લંબ દોરીએ છીએ બિંદુ એ માંથી આ બીએલ ઉપરનો લંબ અહીંયા હું દોર્યો છે, બિંદુ એ માંથી બીએલ પરનો લંબ એમ છે, એટલે કે એમ લંબ બીએલ, એમ લંબ બીએલ. તો આ જો ખૂણો 90 નો હોય આ થીટા હોય તો આ વિચારીએ કે 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા તો આ ખૂણો કેટલો થાય, થીટા થાય છે તમારે સમજવાનું હોય ત્રિકોણાગણિત ના સરવાળા ઉપરથી બરાબર છે. તો આ જોઈએ કઈ છે આકૃતિની અંદર. હવે તમે વિચારો તો આ AM થી P1 સુધીનો પ્રકાશીય પથ તો કેવો રહેશે, સમાન રહેશે AM થી P1 સુધીનો. AM થી મતલબ અહીંથી જે કઈ તરંગો જે છે P1 સુધી પહોંચે, તો P1 સુધીનો પ્રકાશીય પથ સમાન રહેશે. પથ તફાવત કેટલો થાય, તો કે કેટલો થાય BM જેટલો થાય એવું આપણે સરળતાથી સમજી શકીએ. પથ તફાવત બરાબર આપણે લખી શકીએ BM. હવે ત્રિકોણ AMB માં, ત્રિકોણ AMB માં આપણે વિચાર સાઈન થીટા એની સામેની બાજુ, સાઈન થીટા બરાબર સામેની બાજુ છે માં કર્ણ, કર્ણ એટલે કોણ થશે AB, એનું માપ છે D, તેથી BM બરાબર D સાઈન થીટા. D સાઈન થીટા મતલબ શું થયું, પથ તફાવત કેટલો થાય એ વિચારવાનું છે બરાબર છે. તો ધારો કે આ અંતર આપણે તરંગ લંબાઈ લેમડા, આ લેમડા છે બરાબર છે, તો આ અંતર કેટલું થઈ જાય લેમડા બાય 2,
કારણ બે સરખા ભાગ છે આ ટોટલ અંતર લેમડા હોય તો આ બે સરખા ભાગ કરો તો x અને xb એ બે કેટલું થાય લેમડા બાય 2 એવી જ રીતે લેમડા ને બદલે તમે 2 લેમડા વિચારો 3 લેમડા વિચારો તો આપણે લેમડા વિચારી બરાબર છે તો લેમડા વિચારીએ એટલે આનો કન્સેપ્ટ શું થાય તો કે ax વિભાગ ના જે કાય તરંગો છે જે તરંગો p1 આગળ કેન્દ્રિત થઈ છે અને xb વિભાગ માંથી પણ જે તરંગો p1 આગળ કેન્દ્રિત થાય ax અને bx એકબીજાને અસર ન કરી નાખે છે નાબૂદ કરી નાખે છે મતલબ તીવ્રતા ની અહીં થઈ જાય છે શૂન્ય થઈ જાય તીવ્રતા શૂન્ય થઈ જાય તો કયું વ્યતિકરણ રચાય વિનાશક વ્યતિકરણ રચાય જેને સેના તરીકે ઓળખવામાં આવે ન્યૂનતમ એટલે ઉના કરતા ઓપોઝિટ છે બરાબર છે પથ તફાવત કેટલો લેવામાં આવે લેમડા 2 લેમડા 3 લેમડા અપ ટુ n લેમડા જે n બરાબર 1 2 3 આટલો પથ તફાવત લેવામાં આવે બરાબર છે તો કયું વ્યતિકરણ રચાય છે વિનાશક શું કામ તો કે ax અને bx માંથી નીકળતા તરંગો એક પીછાની અસર નાબૂદ કરે છે તેથી p1 આગળ તીવ્રતા શું થઈ જાય છે શૂન્ય થાય તીવ્રતા શૂન્ય થાય તો તેથી p1 પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે તો આ p1 સેમ p0 ની નીચેની બાજુએ પણ એક તમને બીજું બરાબર છે p1 ડેશ પ્રથમ ન્યૂનતમ એક p0 ની ઉપરની બાજુ અને p0 ની નીચેની બાજુ તો પ્રથમ ન્યૂનતમ p1 એ p0 ની ઉપર તથા p1 ડેશ એ p0 ની નીચે ની બાજુએ રચાય છે તો આ રીતે પ્રથમ ન્યૂનતમ રચાય હવે આની જગ્યાએ તમને જે પથ તફાવત આપણે લેમડા વિચાર્યો એને બદલે 2 લેમડા લ્યો 2 લેમડા લ્યો તો તમારે શું વિચારવું પડે તો કે ચાર ભાગ કરવા પડે આ એક આ બે ત્રણ આ ચાર ચાર ભાગ વિચારો ત્યારે થઈ શકે બરાબર છે આ રીતે ચાર ભાગ વિચારો 1 2 3 4 થીટા ગુણે વિવર્તિત કરો બરાબર છે તો આ જે તરંગ લંબાઈ લંબ દોરવામાં આવે બરાબર છે આ 2 લેમડા અંતર આ થશે 3 લેમડા બાય 2 આ લેમડા આ લેમડા તો સરળતાથી સમજી શકાય છે જેટલો બરાબર આ સ્લિપ ના ભાગ પાડ્યા x1 x2 x3 ax1 અને x1 x2 આ બે એકબીજાને સંગ્રહ કર નાખશે નાબૂદ કર નાખશે એ જ રીતે x3 x2 x3 અને x3 b આ પણ એકબીજાને સંગ્રહ કર નાખે નાબૂદ તો અસર નાબૂદ થઈ જાય તો તીવ્રતા નું થઈ જાય શૂન્ય ટૂંકમાં તરંગ લંબાઈ લેમડા જે તરંગ લંબાઈ લે છે એ પ્રમાણે ભાગ લેમડા લેશો તો બે ભાગ થશે 2 લેમડા લેશો તો ચાર ભાગમાં વિભાજિત થશે 3 લેમડા લેશો તો છ ભાગમાં વિભાજિત મતલબ એક બીજાની અસર શું કર નાખે છે નાબૂદ કર નાખે નાબૂદ થઈ એટલે તીવ્રતા શું થઈ જાય શૂન્ય થાય તીવ્રતા શૂન્ય થાય છે એટલે વિનાશક વ્યતિકરણ રચાય તો વ્યતિકરણમાં બરાબર છે હતું એના કરતા ઊંધું સૂત્ર મળે છે જ્યાં બરાબર છે વ્યતિકરણમાં વિનાશક વ્યતિકરણ ક્યારે થતું હતું કે n લેમડા માટે નું યાદ કરો 2n + 1 લેમડા માટે એટલે એના કરતા આખી ઓપોઝિટ શરત છે અહીંયા વ્યતિકરણ અને વિવર્તન એકબીજાના ઓપોઝિટ તરીકે તમારે વિચાર યાદ રાખવા માટે એમ જ યાદ રાખવાનું તો તમને સરળતાથી યાદ રહેશે બીજી રીતે પણ આને મેળવી શકાય તો બીજી રીતે આપણે મેળવવા જઈએ આલ્ફા બરાબર પાઈ ડી સાઈન થીટા અપોન લેમડા જો આલ્ફા બરાબર n પાઈ તો આલ્ફા બરાબર n પાઈ મૂકો તો n પાઈ બરાબર પાઈ ડી સાઈન થીટા અપોન લેમડા પાઈ પાઈ કેન્સલ થઈ જાય એટલે ડી સાઈન થીટા બરાબર ડી સાઈન થીટા બરાબર ડી સાઈન થીટા બરાબર n લેમડા જે ન્યૂનતમ માટે શું છે શરત છે ન્યૂનતમ માટે શરત ડી સાઈન થીટા બીજી રીતે આ રીતે પણ વિચારી કે આ સૂત્રની મદદથી જાઓ બરાબર છે તો આલ્ફા બરાબર પાઈ ડી સાઈન થીટા અપોન લેમડા
जी हाँ, अल्फा बराबर एन पाई, अल्फा बराबर एन पाई मूको, एन बराबर 1 2 3, तो हमें सूत्र मिल से डी साइन थीटा बराबर एन लेम लाने। जी हाँ, एन बराबर 1 2 3। हवे अनि अंदर शलाकाओ केवी रीते रचाई छे बराबर छे, तो अप्रकाशित शलाका मळे आपणने एन बराबर 1 मूकशो, एन बराबर 1, तो प्रथम न्यूनतम P1 અને P1 ડેશ એન બરાબર કેટલા મૂકશો? 2, તો દ્વિતીય ન્યૂનતમ તમને P3 અને એના આગળ મળશે P3 ડેશ, કારણ કે P1 પછી કોણ આવશે? P2, તો P2 આગળ શું આવશે? બરાબર છે, પ્રકાશિત શલાકા આવશે, એટલે કે અહીંયા સહાયક વ્યક્તિકરણ થશે, બરાબર છે। ત્યારબાદ P3 આગળ પાછું શું રચાય? બરાબર છે, વિનાશક વ્યક્તિકરણ રચાય, મતલબ તીવ્રતા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય। તો આ પ્રકારે આ રીતે પ્રથમ ન્યૂનતમ કન્સેપ્ટ આટલો જ છે પ્રથમ ન્યૂનતમમાં। હવે એકબીજાને સરનાબૂદ કરે એટલે તીવ્રતા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય। તીવ્રતા શૂન્ય થાય તો કયું વ્યક્તિકરણ આવે? વિનાશક વ્યક્તિકરણ। વિનાશક વ્યક્તિકરણ માટે બરાબર છે, વિનાશક વ્યક્તિકરણ રચાય બરાબર છે, તો તીવ્રતા કેવી થઈ જાય? શૂન્ય। તીવ્રતા શૂન્ય છે બરાબર છે, એટલે કેવી શલાકા દેખાશે આપણને? અપ્રકાશિત શલાકા। તો પ્રથમ ન્યૂનતમ રચાવવા માટેની શરત ખાસ ધ્યાનમાં રાખશો, ડી સાઈન થીટા બરાબર એન લેમડા। જો આ એક્સ તમારે ગોતવો હોય બરાબર છે, તો આરે આરે કહી દઈએ છીએ, જે આપણે અગાઉ ચર્ચા કરી દીધી બરાબર, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x1 અને પાસેની બાજુ એટલે ડી। તો અવધારણ tan થીટા બરાબર x1 / d અને sin થીટા બરાબર પ્રથમ ન્યૂનતમ માટે sin થીટા બરાબર શું લખીએ કે લેમડા / d અને n બરાબર 1। અહીંયાથી જોઈએ sin થીટા ને કરતા બનાવો લેમડા / d। આપણે જાણીએ છીએ tan થીટા નિયર અબાઉટ sin થીટા, એટલે x1 / d બરાબર લેમડા / d, એટલે x1 બરાબર લેમડા કેપિટલ d / સ્મોલ d। તો x1 બરાબર આપણને મળે લેમડા કેપિટલ d / સ્મોલ d, એનું વ્યાપક સૂત્ર લખો તો xn બરાબર n લેમડા કેપિટલ d / સ્મોલ d થશે, જે અગાઉ પણ આપણે ચર્ચા કરી લીધી। તો બરાબર છે, મધ્યસ્થ અધિકતમ થી બરાબર છે પ્રથમ ન્યૂનતમ રચાય તે અંતર જોતું હોય x1, તો બીજા લેમડા d / કેપિટલ d, તો જેટલું ઉપર અંતર છે એટલું જ ક્યાં છે? નીચે। x1 ઉપર આવી જાય એટલું નીચે બરાબર, એટલે ટોટલ બે ન્યૂનતમો વચ્ચેનું અંતર કેવું હોય? તો કેટલું ભેગા? 2x1। કેટલું ભેગા હે? 2x1, કારણ કે જેટલો ભાગ ઉપર છે એટલો જ ભાગ ક્યાં છે? નીચે। તો બે ન્યૂનતમો વચ્ચેના અંતરને બરાબર છે શલાકા કહેવામાં આવે છે, પહોળાય। આગળ ચર્ચા કરીશું, અત્યારે આટલે સુધી રાખીએ છીએ। ચાલો મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ બે કમ્પ્લીટ થયા ત્યાર પછી હવે વાત છે પ્રથમ અધિકતમ કેવી રીતે રચાય। તો પ્રથમ અધિકતમ માટે પણ આપણે આકૃતિને ધ્યાનમાં લેવાની થાય તો આ એક સ્લિપ જોઈએ, જેની અંદર આપણે ઓમાં અંદર બે જ ભાગ પાડ્યા હતા સ્લિપના, અહીંયા આપણે સ્લિપના કેટલા ભાગ પાડીએ છીએ? 3, 1 2, સ્લિપ ની પહોળાઈ તો બી છે, આ એ આ બી x1 અને આને કહીએ છીએ x2, સંકલક તરંગો। અહીંયા બી આપણે બરાબર તરંગોને થીટા ખૂણે વિવર્તિત કરીએ છીએ, માર્ગમાં મૂકી દીધો આ લેન્સ, નીચેની બાજુએ P1 ડેશ શું મળવાનું છે? મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ અને આવશે પ્રથમ અધિકતમ।
હવે બહુ સિમ્પલ રીતે જવાનું છે અહીંયા સ્લીપ એ બી ને ત્રણ સરખા ભાગમાં વહેંચેલી છે મતલબ એ એક્સ વન બરાબર એક્સ વન એક્સ ટુ બરાબર એક્સ ટુ બી બરાબર બી બાય થ્રી આની અંદર પણ અધિકતમ રચવા માટે બરાબર છે બીએલ ઉપર આપણે લંબ દોરીએ છીએ બીએલ ઉપરનો લંબ એ એમ લંબ બીએલ લંબ દોર્યો જેના આધારે અમારું એ જ પ્રમાણે નેવું માઇનસ થીટા તો આથી જાય થીટા તો એ થી એમ એ એમ થી પી ટુ સુધી નો પ્રકાશીય પથ એ એમ થી પી ટુ સુધી નો પ્રકાશીય પથ એવો રહેશે સમાન હશે પથતફાવત અહીંયા બી આપણે જોઈ લઈએ છીએ એટલો થશે બી એમ પથ તફાવત બરાબર હવે પહેલાની જે રીતે હતી એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર છે તો પથ તફાવત અહીંયા મળે છે કેટલો બરાબર છે આગલામાં હતું એ જ પ્રમાણે આને લેમડા કીધું હતું આ લેમડા બાય ટુ બધા સમજેલું આ કેટલું થશે થ્રી લેમડા બાય ટુ તો પથ તફાવત કેટલો હોય તો થ્રી લેમડા બાય ટુ ફાઈવ લેમડા બાય ટુ અપ ટુ ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ જ્યાં એન બરાબર તો ઝીરો નથી વ્યક્તિકરણ અને વિવર્તનમાં ખાસ ધ્યાન રાખજો બધાથી ભૂલી થઈ જાય તમે વન મૂકો એટલે પહેલું મળે થ્રી લેમડા બાય ટુ મૂકો એટલે બીજું મળશે ફાઈવ લેમડા બાય ટુ થ્રી લેમડા બાય ટુ ના ત્રણ સરખા ભાગ એટલે લેમડા બાય ટુ લેમડા બાય ટુ લેમડા બાય ટુ કન્સેપ્ચ્યુઅલી તમે વિચારો તો એ એક્સ વન અને એક્સ વન એક્સ ટુ એકબીજાની અસરને શું કરી નાખશે નાબૂદ કરી નાખશે પણ એક્સ ટુ બી વિભાગના તરંગોને કારણે પી ટુ આગળ આપણને કઈ શું મળશે તીવ્રતા તો એ તીવ્રતા મળશે એનો મતલબ અહીંયા શું રચાતો છે સહાયક વ્યતિકરણ તો હશે એવું આપણે વિચારીએ છીએ તો ત્રિકોણ એ એમ બી માં ત્રિકોણ એ એમ બી માં સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે બી એમ છે માટી તો બી એમ બરાબર ડી સાઈન થીટા હવે બી એમ એટલે પથ તફાવત તરીકે તમે બરાબર શું લેવાનું છે તો પથ તફાવત બરાબર બીએમ બરાબર ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ બરાબર ડી સાઈન થીટા તો જે પ્રથમ જે અધિકતમ માટેની અધિકતમ માટેની શું છે સરળ સિમ્પલી જ લેવાનું છે અધિકતમ સિમ્પલ રીતે મેં કીધું એ પ્રમાણે વર્ણન લખતા નથી એ એક્સ વન x1 x2 એકબીજાને સમાન હું તમને આપી દે ના હોય પણ x2 b ને કારણે p2 આગળ આપણને કંઈક શું મળે છે તીવ્રતા તો એ તીવ્રતાને કારણે ત્યાં શું રચાય છે પ્રથમ અધિકતમ અને જે તીવ્રતા b0 આગળની તીવ્રતા છે એના કરતાં કેવી થઈ જશે ઓછી કંઈક કેવી થઈ જશે ઓછી એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે ઓછી થઈ જશે હવે સૂત્રની મદદથી જાય તો આ રીતે થાય π d sin θ લેમડા બરાબર આલ્ફા એટલે પાઈ ડી સાઈન થીટા અપોન લેમડા આલ્ફા બરાબર આવશે 2n + 1 પાઈ બાય 2 જ્યાં આલ્ફા બરાબર 2n + 1 પાઈ બાય 2 અને n બરાબર 1 2 તો પાઈ બાય કેન્સલ થઈ જાય એટલે d સાઈન થીટા બરાબર 2n + 1 લેમડા બાય આ રીતે પણ મેળવાય બે વસ્તુ એક જ છે હવે તીવ્રતા કેવી રીતે ઘટતી જાય એની ચર્ચા કરીએ જો બરાબર છે એમ બરાબર 1 તો આલ્ફા બરાબર આપણને શું મળે 3 પાઈ બાય 2 તો આલ્ફા બરાબર 3 પાઈ બાય 2 તીવ્રતા માટે સૂત્ર છે આઈ બરાબર આઈ જી ઓ સાઈન આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર માં કિંમત મૂકો તો આઈ બરાબર આઈ જી ઓ સાઈન 3 પાઈ બાય 2 અપોન 3 પાઈ બાય 2 અને આખરે નો વર્ગ i જે sin 3 pi / 2 એટલે minus 1 નો વર્ગ છેદમાં 9 pi square ના છેદમાં 4 i 0 ના છેદમાં 9 pi square એટલે મળશે i 0 ના છેદમાં 22 સાબિત તમારે કે સમજી લેજો તો i 0 ના છેદમાં 22 અહીંયા તીવ્રતા કેટલી હતી i 0 અહીંયા કેટલી મળી આપણને i 0 ના છેદમાં 22 મતલબ શું થયો ઘટાડો એ જ પ્રમાણે જો તમે m બરાબર કેટલા લ્યો 2 તો આલ્ફા બરાબર શું મળશે
કિંમત અહીંયા મૂકો બરાબર છે અને ત્યારે આપણને આ તીવ્રતા મળે છે આઈસીયુના છેદમાં 62-61 મતલબ હજુ એના કરતા કેટલી થઈ ગઈ ઓછી થઈ ગઈ તો જોઈએ કરે છે તીવ્રતાની અંદર કે ઊંઘ થાય છે ઘટાડો આમ બરાબર છે આપણને એન બરાબર વન માટે એન બરાબર વન માટે પ્રથમ અધિકતમ પી ટુ આગળ અને એન બરાબર ટુ માટે દ્વિતીય અધિકતમ પી ફોર આગળ પી ટુ અને પી ટુ ડેસ બે આવશે અને પી ફોર અને પી ફોર ડેસ પી ટુ ઉપરની બાજુ પી ટુ ડેસ નીચે આ રીતે હું રચાય પ્રથમ અધિકતમ હવે એની અંદર તમે વિચારો બરાબર કે ભાઈ 5 લેમ્બડા બાય 2 દસો તો 5 ભાગ થાય 5 ભાગ થાય બરાબર છે એટલે 2 2 ને 2 4 ભાગ એકબીજાની સરખામણી નાબૂદ કરનાર એક વધશે એટલે એના આધારે તીવ્રતા આવે જે તીવ્રતા આના કરતા પણ ઓછી થાય એટલે આઈ 0 બાય 2 થઈ જાય છે 62 તો આના આધારે આપણે તીવ્રતા વિરુદ્ધ બરાબર છે આ તીવ્રતા વિરુદ્ધ થીટાનો આલેખ બનાવવા જઈએ જેની અંદર બરાબર 10 લેમડા આશે d બરાબર 5 લેમડા મતલબ લેમડા બાય d 0.1 લેમડા બાય d 0.2 આની અંદર શું વિચારવાનું તો આપણે ખાલી તીવ્રતા ઘટે છે જોવા માંગીએ આપણે કીધું જેમ લેમડા બાય d ગુણોત્તર વધુ વિવર્તન વધુ તો વિવર્તન વધુ થાય એટલે પાથ કેવી રીતે ફેલાય દેખાય પાથ આની સાપેક્ષમાં કેવી છે ફેલાયેલી દેખાય તો વિવર્તન વધે તો તીવ્રતામાં શું થાય ઘટાડો થાય આ આપણે ભણી ગયા વિવર્તન વધે તો આ દેખાય છે તીવ્રતા આની સાપેક્ષમાં આ 0.1 ના 0.2 તો વિવર્તન અહીંયા વધુ છે એટલે એની તીવ્રતા કેવી છે ઓછી છે તો આપેલ તરંગ લંબાઈ માટે d sin થીટા બરાબર m લેમ્બડા ઉપર થી sin થીટા ચલે છે હું લખી લઈએ 1/d d sin થીટા બરાબર આપેલ તરંગ તરંગ લંબાઈ લઈએ કે અચ્છા મતલબ જેમ સ્લિટ ની પહોળાઈ ઓછી તેમ વિવર્તન વધુ વિવર્તન વધુ તો વિવર્તન વધારે વિવર્તન વધારે તો તીવ્રતા જેમ વિવર્તનમાં વધારો થાય બરાબર લેમડા પણ ડી ગુણોત્તર જેમ મોટો થાય એમ તીવ્રતા વધી જાય એટલે આ ગ્રાફ એવું સમજાવે છે આપણને બરાબર છે કે જેમ થીટા મોટો એટલે વિવર્તન વધુ વિવર્તન વધારે થાય તો તીવ્રતા ઘટાડો થાય છે હવે આની અંદરનો એક ટોપિક આપણે હમણાં ચર્ચા કરી દીધી મધ્યસ્થ અધિકતમની બરાબર છે તો મધ્યસ્થ અધિકતમ પ્રથમ બે ન્યૂનતમો વચ્ચેના અંતર શું કહેવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કોણીય પહોળાઈ બરાબર છે 2 થીટા અને થીટા એટલે લેમ્બડા બાય ડી થીટા એટલે બરાબર છે ડી સાઈન થીટા બરાબર એમ લેમ્બડા ઉપરથી આપણે એ રીતે વિચારી શકીએ અને પ્રથમ ન્યૂનતમની આકૃતિમાં તમે જુઓ બરાબર છે તો અધિકતમ માટેની કોણીય પહોળાઈ તમારે જોતી હોય તો આ રીતે વિચારી શકાય 2x1 ના છેદમાં પણ આકૃતિમાં જોવું પડે તમારે પ્રથમ ન્યૂનતમની આકૃતિમાં જોવો તો 2x1/d બરાબર છે x1 ની કિંમત તમારે બાય 2 લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d છેદમાં d d કેન્સલ થઈ જાય તો પણ જવાબ પડે 2 લેમ્બડા બાય આ રીતે પણ મેળવી શકાય આ રીતે પણ મેળવી શકાય b
बराबर 2 थीटा बराबर 2 लैम्डा ऑन